स्वागतम छात्रा, धोरण 10 तमारी तैयारी नी अंदर संस्कृत में तमने 100% पास थवानी गेरंटी साथ आ वीडियो लेने आव्यो छू। तो वीडियो ने अंत सुधी जोजो, कारण के एनी अंदर एवी टिप्स और ट्रिक्स थोड़ीक राखीश के जेथी करीने तमे 100% संस्कृत नी अंदर पास थई जाओ। तो तमारी 10 नी तैयारी में तमने हूँ मदद करवा माटे आवी गयो छू। त्यारे जो वीडियो नी अंदर तमे नवा हो तो खास करी आ चेनल ने सब्सक्राइब करी लेजो, वीडियो ने लाइक करी लेजो और तमारा मित्रों सुधी आने शेर पण करजो, कारण के आनी अंदर हूँ घणी बधी एवी आईएमपी बात करवानो छू। तो सौथी पहला मित्रों, हूँ जे परीक्षानुं पेपर स्टाइल जे छे एनो तो ऑलरेडी एक वीडियो बनावीने राख्यो छे, बधा मित्रों ए वीडियो ने निहाळी लेवो जरूरी छे, बराबर। ત્યારબાદ મિત્રો, હું આજે તમારી સાથે સોલ્વ કરીશ વાર્ષિક પરીક્ષાનું જે બોર્ડ દ્વારા આપેલું નમૂનાનું પ્રશ્નપત્ર છે, એને આધારે આપણે આઈએમપીની ચર્ચા કરતાં કરતાં આગળ વધીએ, જેથી તમને પણ અંદાજ આવે કે પેપર કેવું હશે, કેવું નીકળશે। પહેલાં મને આમ ટોપલામાંથી બિલાડો નીકળ્યા જેવી ફિલિંગ આવે, તો જરા જોઈશું આપણે કે કેવું હશે આની અંદર। તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને એના દ્વારા સંસ્કૃત વાર્ષિક પરીક્ષા નમૂનાનું પ્રશ્નપત્ર, એની અંદર 5 વિભાગો 1-46 પ્રશ્ન ક્રમાંક, બધા પ્રશ્નો ફરજિયાત છે, વિકલ્પો કરવાના છે અને બાજુમાં અંક અને ગુણ દર્શાવે છે, એનાથી આપણે કોઈ ચિંતા નથી। નવો વિભાગ નવા પાના પર લખવો મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બધાએ નવો વિભાગ નવા પેજ ઉપરથી લખજો, કારણ કે જ્યારે અમે બોર્ડના પેપર ચેક કરતા હોઈએ ત્યારે દરેક વિભાગ અલગ અલગ લોકોના હાથમાં જતો હોય, તો એના કારણે વિભાગ શોધવામાં અને વિભાગ ચેક કરવાવાળાને સરળતા રહે માટે બહુ જરૂરી છે, બરાબર છે। તો ખાસ નવો વિભાગ નવા પેજ ઉપરથી લખવાનો અમારી પહેલી વહેલી સલાહ। હવે વિભાગ એ એટલે ગદ્ય વિભાગ આવશે। હવે ગદ્ય વિભાગની અંદર તમારે તૈયારી કરવાની છે, તો ગદ્ય વિભાગ માટે થઈને આઈએમપી ગદ્ય તમને આપી દઉં। તો ગદ્ય નંબર 2 યાદ રાખો, જેને માત્ર પાસ થવાનું છે એના માટે, ટોપર માટે ઓલરેડી અલગથી તૈયારી ચાલે છે અને તૈયારીની અંદર તમારે જો જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એના માટે તમામ ડિટેલ્સ આપેલી છે, જરૂરથી જોડાવો અને તમારા પરિણામને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનાવો। તો વેલકમ ટુ અવર ક્લાસ। ગદ્યખંડ, ગદ્ય બીજું ચેપ્ટર કરવાનું છે મિત્રો, 5મું ચેપ્ટર કરવાનું છે આઈએમપી તરીકે। ત્યારબાદ ચેપ્ટર નંબર હેમચંદ્રાચાર્યજીની ટૂંક નોંધ તો એ ના કરો તો ઠીક છે, પણ અનુવાદની અંદર 6ઠું ચેપ્ટર કરજો, તમને ટૂંક નોંધ પ્રશ્ન જેમાં અનુવાદમાં કામ આવશે, કાષ્ટખંડવાળું છે। અને 15મું અર્જુન, બહુ આઈએમપી નહીં પણ ખરું। અને 17મું સ્વાભાવિક સાદૃશ્ય, આટલા તૈયાર કરજો, 9મા ચેપ્ટરને બહુ ના જોવો તો ચાલશે, પણ મોસ્ટ આઈએમપી તરીકે 2, 5 અને 6 આ હું તમને વધારે આઈએમપી તરીકે આપીશ, જેને તમારે તૈયાર કરવાના છે। યાદ રાખો, તમને પૂછાશે અનુવાદ, તો અનુવાદની અંદર તમારે 4 માર્કનો અનુવાદ છે તમારે જાણવાનું છે, જો આવ્યું છે આ 12મા ચેપ્ટરનું સિદ્ધરાજવાળું અને આ 2 ચેપ્ટરનું, તો એમને પણ નમૂનાના પ્રશ્નપત્રમાં કાઢ્યું છે, બરાબર। તો જરાક ધ્યાન આપો, 4 માર્કનું છે મિત્રો, 4માંથી જો તમે વ્યવસ્થિત રીતે લખશો તો પણ આપણે 1 માર્ક કટ કરી નાખીએ, ચલો તમને 4માંથી 3 જ માર્ક આપીએ છીએ, બહુ સ્ટ્રિક્ટલી પેપર ચેક થાય છે। હા, જો મન મૂકીને પેપર ચેક કરશું તો તો પાસ જ છું, પણ કદાચ સ્ટ્રિક્ટલી થાય છે તો શું પાસ થઈ શકો છો, છેલ્લે સુધી જોઈએ, દેખતે હૈ। ત્યારબાદ મિત્રો, આગળ તમારે સંસ્કૃતના જે પ્રશ્ન જવાબ આપ્યા છે, આ સંસ્કૃતના પ્રશ્ન જવાબના માર્કને હું ગણતો જ નથી, બરાબર, આ 2 માર્ક ભૂલી જાઓ। આની તૈયારી જો તમને કરવી હોય તો તમારે બધા ચેપ્ટરના સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો જવાબને કરશો તો તમને થોડું સમજાશે, પણ હવે જે મિત્રોને સંસ્કૃત થોડું વધારે અઘરું લાગ્યું છે, યાદ રહેતું જ નથી, એને આ 2 માર્ક ગણતો જ નહીં, ડાયરેક્ટ પહેલાં 3 જ માર્ક। હવે મિત્રો, તમારે કરવાના છે ગુજરાતી ભાષાની અંદર પ્રશ્ન જવાબ, કાષ્ટખંડ અને દુર્વાસાને દુર્વાસાએ કોને શાપ આપ્યો શા માટે, તમારે આના માટે જે ગદ્યખંડના ચેપ્ટર્સ છે એ ગદ્યખંડના ચેપ્ટરના સારાંશ કરી લો, મેં જે તમને આઈએમપી આપ્યા છે તમે એના સારાંશ કરી લો, ટૂંક નોંધ માટે 9મા ચેપ્ટરની તમારે થોડી પ્રકરણમાં જે ઉપર આપેલી હોય ને ફકરામાં ગુજરાતીમાં ડિટેલ્સ એને વાંચી લેજો, આ વાંચી લેશો તો તમને હું ટૂંકનોની અંદર 4માંથી 2 માર્ક આપું, ચલો બહુ જ ડરતા હા, 2 માર્ક, 2માંથી 1 કાપી લીધો, તમે સારી રીતે લખો મળી જ જશે, પણ જુઓ આટલી સ્ટ્રિક્ટલી પેપર ચેક થશે તો પણ તમે સરળતાથી પાસ થઈ શકો છો। 3 ને 2 5 માર્ક થયા મિત્રો,
ત્યારબાદ આગળ જોઈશું તો તમને સોરી હા મિત્રો આ ટૂંકનો નહીં પણ આ પ્રશ્ન જવાબ છે પ્રશ્ન જવાબ જે તમને ચાર માર્કના છે એમાંથી બે માર્ક આપ્યા કારણ કે ટૂંકનો તો ગદ્યમાં એક જ લખવાની છે તો હવે આવે છે ટૂંકનો યસ સજીવોનું સ્વાભાવિક સરખાપણું અને આવર્તપાત નામનું વિઘ્ન જો આ બંને આ ચેપ્ટર 17 છે અને આ ચેપ્ટર આવર્તપાત છે છઠ્ઠું ચેપ્ટર જે કાષ્ઠખંડ લાકડાનો ટુકડો જાય છે તો આનો સારાંશ કરી લો તમને બે માર્ક છે તો બેમાંથી હું તમને એક જ માર્ક આપું ચલો એમાં પણ થોડું વધારે ચીકણાઈ કરીએ સ્ટ્રિકલી ચેક કરીએ છીએ ત્યારબાદ ગદ્યખંડ ગદ્યખંડ માટે કઈ રીતે જવાબો લખવા તો એની બહુ સહેલી અને સરળ ટ્રીક છે તમને વાંચતા આવડે એટલું જ મહત્વનું છે તમને ન સમજાય તો પણ મિત્રો સહેલી ટ્રીક એ તમને આપું છું કે જે પ્રશ્નવાચક શબ્દો હોય ત્યારે પ્રશ્નવાચક શબ્દો તમારે શું કરવાનું એના સિવાયના શબ્દો જોવાના એ જે વાક્યમાં આપેલા હોય એ આખે આખું વાક્ય સહિત લખી દેવાનું કન્યા તંડુલાન કે એના પ્રક્ષાલિતવતી તો આની અંદર આવ્યું કે પ્રક્ષાલિતવતી અહીંયા સુધી તો એનો મતલબ કે આ આખી લાઈન લખી દેવાની તમારા એક જવાબની અંદર કદા સિદ્ધાહા સંજાતા તો હવે અહીંયા જુઓ તંડુલાહા સિદ્ધાહા સંજાતા વાક્ય પૂરું મતલબ હવે આગળના વાક્યમાં બહુ નહીં જવાનું એની આગળ જ્યાંથી આ વાક્ય શરૂ થયું છે ત્યાંથી લઈને અહીંયા સુધી તમારા બીજાનો જવાબ છે આ જ છે હં તો આ રીતે સમજો તમે ચારે ચારને કરો તો તમને છતાંય એકાદમાં ભૂલ કરી જાઓ આવી સહેલી ટ્રીક આપી છતાં એકાદમાં ભૂલ કરી જાવ તો હું ચારમાંથી તમને એમાં પણ ત્રણ માર્ક આપું તો જો વિભાગ એમાં આપણે કેટલા માર્ક કવર કરી લીધા બેટા આપણે માર્ક કવર કર્યા 3, 2, 5, 1, 6, 3, 9 તો વિભાગ એની અંદર આપણે 9 માર્ક કવર કર્યા છે હવે જઈએ વિભાગ બી તરફ વિભાગ બીના આઈએમપી ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી નંબર 3 મોસ્ટ આઈએમપી ત્યારબાદ સાતમું સુભાષિત ત્યારબાદ શ્લોકો તો 7 અલગ જ છે હું એને આમાં નહીં ગણું આઈએમપીની અંદર અને હું તમને આઈએમપીમાં આપીશ 16મું અદ્ભુતમ યુદ્ધમ આ 3 ચેપ્ટરને બરાબર કરી લો 20મું ચેપ્ટર અર્થવિસ્તાર માટે કરવાનું છે 20મા ચેપ્ટરના અર્થવિસ્તારનો પ્રશ્ન આવશે હું વિભાગ ઈમાં જશું ત્યારે હું તમને વાત કરીશ તો આ 3 ચેપ્ટર માત્ર કરો પાસ થવા માટે ઓનલી અને તમારું કામ થઈ જશે જુઓ તો હા અનુવાદ તમે લખશો આ ચેપ્ટરને બરાબર ધ્યાનથી તો 3 માર્ક હું 4માંથી આમાં પણ 3 જ ગણું છું 1 આપી લઉં છું બરાબર ત્યારબાદ આ 3જા ચેપ્ટરનો છે અને આ શિક્ષા ક્ષયમ આ છે 20મા ચેપ્ટરનો પહેલો શ્લોક છે બરાબર છે તો આ એક થયો 3 માર્ક થયા તો ઓલા પહેલાં કેટલા હતા 9 પછી જોઈ લઈએ ચલો 9 અને 3 12 સંસ્કૃતના પ્રશ્ન જવાબ હું આની અંદર પણ આ 2 માર્કને સ્કીપ કરી દઉં છું ગણતો નથી કદાચ તમને આવડી જાય તો બોનસ તમને મુબારક બરાબર ગુજરાતી ભાષામાં પ્રશ્ન જવાબ હું એના માટે પણ ખાસ તમને સજેસ્ટ કરીશ કે તમે આજે પદ્યખંડ જે જે શ્લોકો આપેલા છે પદ્યની અંદર ક્યાં ક્યાં ચેપ્ટર આવે છે તમે જાણો છો ન જાણતા હો તો જે મિત્રોને ખબર છે કોમેન્ટ કરો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો એની અંદર હું પહેલા ચેપ્ટરનું 3જા ચેપ્ટરનું આ બધાના સારાંશ કરવાના કહીશ જેટલા પદ્યખંડ છે એના તમે સારાંશને કરી લેશો મિત્રો તો સારાંશથી તમને શું ફાયદો થશે કે તમે દરેક પ્રશ્નના જવાબ આપી શકશો તમારી જાતે મૌલિકતાથી તો હું આની અંદર પણ તમને આ જે પ્રશ્ન જવાબ છે જે 4 માર્કના છે એ 4 માર્કના પ્રશ્ન 6 માર્ક 3 પ્રશ્ન ઓ ભક્ત શું શું જાણતો નથી 10, 11 અને 12 થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું આની અંદર કંઈક લાગે છે યસ અહીંયા 11 હોવું જોઈએ બરાબર તો આ 6 માર્કમાંથી હું બહુ જ સ્ટ્રીક પેપર ચેક કરી અને તમને 4 માર્ક આપીશ હવે એનાથી આગળ વધીએ શ્લોક પૂર્તિ આ શ્લોક પૂર્તિના સાથે 7 જ શ્લોક છે અને 7માંથી જ તમને પૂછાવવાના છે તો હું આ 4 માર્ક પૂરા ગણીશ આ શ્લોકનો વિડીયો પણ અભ્યાસ વિથ વિવેકમાં અને આપણી આ ચેનલ એબીસી ક્લાસીસ ગાંધીનગર આ બંનેની અંદર છે તો ચોક્કસ આ 7 શ્લોક જોઈ લેજો જે મિત્રોને ખબર છે કોમેન્ટમાં જણાવજો કે આ 7 શ્લોક ક્યાં ક્યાં છે બરાબર તો આ 4 માર્ક હું પૂરા ગણીશ તો હવે જોઈએ મિત્રો વિભાગ બીની અંદર કેટલા થયા 4, 4, 8 અને 3 11 તો 11 ને 9 20 માર્ક
બે વિભાગ પૂરા થયા અને ટોટલ 11 વત્તા 9 20 માર્ક આપણે પહોંચ્યા છે. આપણે પાસ થવા માટે એસીમાંથી 26 માર્ક લેવાના છે. તમે બે વિભાગમાં તો ઓલરેડી પાસ થવાની બહુ નજીક પહોંચી ગયા. હજી સી ડી અને ઈ આ તો બાકી જ રહી ગયું યાર. ચલો દેખતે હૈ. વિભાગ સી આઈએમપી ચેપ્ટર નંબર 8 કરી લો સૌથી પહેલાં સુનીત અને પુનિતવાળું. ત્યારબાદ સમય વધશે તો તમે ચોથું ચેપ્ટર જનાર્દનનો સંદેશ, એકરજો ઘટોત્કચવાળું ચેપ્ટર, અને પછી પણ જો તમને એમ થાય કે હજી મારે કરવું છે તો ચાણક્ય ચંદનદાસનો સારાંશ કરજો, બરાબર. અને શાંડિલ્યવાળું જે ચેપ્ટર છે 19મું, આનો તમે અનુવાદ કરજો, બરાબર. પણ આ બે ચેપ્ટર તો ખાસ કરી લેજો, 8મું અને 4થું, બરાબર, વિથ સારાંશ. તો એના તમને અનુવાદની અંદર આરામથી હું 3 માર્ક ગણી લઉં, જે મળશે જ 100-100%. જો હું એક એક આપું છું, કોણ બોલે છે ના ખબર પડે, હું માર્ક નથી આપતો. જવાબ કદાચ ના ખબર પડે તોની વાત છે. હવે ત્યારબાદ ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે, આજે 4 માર્કનો પ્રશ્ન છે. એ તમે સારાંશ મેં તમને એટલે જ કરવાનું કીધું, ચાણક્યના ચેપ્ટરનો સારાંશ તમને અહીંયા કામ આવશે. મનુષ્યની પશુમાં ગણના થાય છે એના માટે તમે 8મું ચેપ્ટર કરશો, આરામથી થઈ જશે. તો હું આ 4 માર્કમાંથી પણ 3 જ ગણું છું. કદાચ ચલો તમને એકાદ માર્ક આડોઅવળો થઈ જાય, જોવાવાળા થોડા વધારે સ્ટ્રીક મળી જાય, તો 3 માર્ક ગણીએ છીએ. સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય ચેપ્ટર 8 કમ્પ્લીટ કરી લો. ઘટોત્કચનું પાત્રાલેખન ચેપ્ટર 4 કમ્પ્લીટ કરી લો. બે ટૂંકનોન છે અને બે તમે લખો બરાબર રીતે, અડધોથી વધારે પેજની તમે ટૂંકનોન લખશો મિત્રો, તો તમને 4માંથી 3 માર્કની હું ગણતરી રાખું, બરાબર. પૂરેપૂરા નહીં આપું. વાક્ય બનાવવાની સિસ્ટમ થોડીક અઘરી છે માટે હું નથી ગણતો, મતલબ કે આ 2 માર્કને ભૂલી જાઓ જેને પાસ થવું છે. તો હવે જોઈએ, આપણે ટોટલ કરીએ કે વિભાગ સી સુધીમાં આપણે પાસ થઈ ગયા 3, 3, 6 અને 3, 9 20 વત્તા 9 યસ પાસ 20+9 100% પાસ કરવાના છે. તમને 100-100% પાસ થશો. આ આઈએમપીસ જે તમે તૈયાર કરશો 100-100%. હજી જો આનાથી ડીપમાં આઈએમપી જોતા હોય તો ખાસ કોમેન્ટની અંદર જણાવજો, તો હું તમને ચેપ્ટર વાઇઝ ટૂંકનો અર્થ વિસ્તાર થોડા પ્રશ્ન જવાબો આપણા આઈએમપી આપી દઈશ. ઓન યોર ડિમાન્ડ. વ્યાકરણ વિભાગ ડી છે છોકરાઓ, એનો હું ગણતો જ નથી. આ 16-16 માર્ક તમારા નસીબ ઉપર છોડું છું. સમરહ એટલે યુદ્ધમ ને પુરાણ નૂતન ને વર્તમાન કાળ કરજો, 1 માર્ક મળશે. ભવિષ્યનો પણ વર્તમાનની સાથે મળશે. 11માં માત્ર અન્ય પુરુષ ને વિદ્યાર્થમાં પણ માત્ર અન્ય પુરુષ. 6 પ્રત્યે કરવાના, 2 માર્ક લેવાના, મોજ મોજ. બીજા કરો 6 પ્રત્યે, બીજા 2 માર્ક, 4 માર્ક. સ્મપ્રયોગ આ કરશો ને, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ કરશો ને, એટલે ઓટોમેટિક તમને ભૂતકાળ પણ આવડી જશે. અને સ્મપ્રયોગનો સિમ્પલ તો આ 5 માર્ક તો રોકડે રોકડા છે. કદાચ સમાનાર્થી વિરુદ્ધાર્થી ઝાંઝું વાંચન ન હોય, ન અઘરું પડે. વિભક્તિ, આનો તમને મેં વિભક્તિઓનો શોર્ટકટનો વિડીયો ઓલરેડી મૂકેલો છે આપણી ચેનલમાં, જોઈ લેજો ખાસ. ઉપપદ વિભક્તિ સહની સાથે તૃતીય આવે, પણ હવે એના વિશે આપણે બહુ પડવું નથી. આ 16-16 માર્કના મેં ટોટલ 8 જેટલા પેપર અપલોડ કર્યા છે સોલ્યુશન સાથે, તો ખાસ એને જોઈ લેવા. કોઈ પ્રશ્ન હોય તો એની અંદરથી પૂછવો. સંખ્યા વિશેષણ યાદ રાખો, જે સરખું આવતું હોય એ લખી દેવાનું. ચત્વારઃ વિઘ્નાઃ તુમ હે તુમ, આ કૃદંતનો માર્ક સાવ સહેલો છે. સંધિ વિચ્છેદ કદાચ ન આવડે, ઇટ્સ ઓકે. અર્જુનોપી ન આવડે, ઇટ્સ ઓકે. સમાસ ન આવડે, ગુરુ હો વચનમ ષષ્ઠી કે ધવલ કે શહ બહુવ્રીહિ ન આવડે, ઇટ્સ ઓકે. તો હું વિભાગ ડીના જે 3-4 માર્ક છૂટક છવાયા ગણો, ચલો કે તમને 5 માર્ક આવ્યા 16માંથી 5 ગણીએ. પણ અત્યારે એને ગણવા નથી, હું અત્યારે માત્ર તેલા આપણે છેલ્લે જે લખેલા છે હું એટલા જ રાખીશ. આપણે છેલ્લે કેટલા 29 સુધી પહોંચ્યા હતા, યસ 29 માર્ક. હું એક વ્યાકરણના 5 છેલ્લે છેલ્લે એવું મન થશે તો ઉમેરીશું, બાકી જય સિયારામ, બરાબર. આપણે અત્યારે 29 પહોંચ્યા હતા, 29 સુધી રાખીએ વ્યાકરણના નહીં. ઘટનાક્રમ ગોઠવવાનો છે. ઘટનાક્રમની અંદર 4 છે, 11મું ચેપ્ટર આનું આઈએમપી છે, 11મું પાઠ કરજો. 6ઠું ચેપ્ટર પણ આઈએમપી છે, આ 2 કરી લેજો. આની અંદરથી તમારું કામ નીકળશે. આડાવડા કરો, એકાદમાં જો તીર લાગી જાય જગ્યાએ, માત્ર 1 માર્ક ગણું છું, લાગી જશે સ્ટોરી પ્રમાણે, પણ છતાંય ફકરો અને ફકરામાંથી જવાબ, પેલી ટ્રીક જુઓ. કથમ સિંહમ અમુંચત, તો અમુંચત અને મૂષકઃ
અમુંચત 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 આવ્યું અમુંચત પ્રાણદાનાય આની અંદર આવું આવ્યું મૂષક પ્રાણદાનાય અમુંચત અહીંયા સુધી કહ સિંહસ્ય કેશન અકૃંતત અકૃંતત કહ મૂષક એ કહ મૂષક કુત્ર નિપતિતઃ તો નિપતિતઃ જાલે જવાબ આવ્યો જુઓ તો આ રીતે પ્રેક્ટિસથી તમને ચારમાંથી હું ત્રણ ગણું કદાચ એકાદોનો આવડે જે શબ્દ જેમાં આવે છે એને એની સાથે કર્તા કૃતિ આની અંદર એકાદો સહેલો જ હોય અને એકાદો થોડોક અઘરો હોય તો આમાં પણ હું તમને એક માર્ક ગણીશ એનાથી વધારે નહીં તમને આવડી જશે બંને તો પણ છોકરાઓ કર સાવ સહેલા અનુસ્વાર અનુનાસિક આનો મેં વિડીયો બનાવ્યો છે અને જોઈ લેજો પૂરેપૂરા રોકડા ત્રણ માર્ક છે હું તો દોસ્ત આની અંદર ત્રણમાંથી ત્રણ ગણીશ કારણ કે તમને કક્કો આવડે છે તમે દસમામાં છો કક્કો આવડે છે એક વસ્તુ શોર્ટ નોટ યાદ રાખજો શોર્ટકટ જ્યાં મો આપેલો હોય ત્યાંથી મીંડું કરો અંતમાં અને જ્યાં માથે મીંડું આપેલું છે ત્યાં મો કરો આટલું તો કરવાનું આ બેનું કઈ રીતે પ્રોસેસ કરવાની એના માટે તમારે પેલો વિડીયો જોઈ લેવાનો તો આના હું ત્રણે ત્રણ ગણીશ અર્થવિસ્તાર માત્ર તમે ચોક્કસ 20મા ચેપ્ટરને તૈયાર કરજો 20મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં આપેલા છે તે અને 13મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં આપેલા છે ગીતામૃતમ અને તથૈવ તિષ્ઠતિ અને અર્થવિસ્તારને તૈયાર કરી લો તેમાંથી જ આવશે એકાદ આવશે જે વિકલ્પોમાં તમારું કામ કરી દેશે તો એક માર્ક એનો ગણું છું એના સિવાય વધારે નથી ગણતો તો પણ એક ને ત્રણ ને એક ચાર આ એક માર્ક પાંચ અને આ ત્રણ માર્ક પાંચ ને ત્રણ આઠ અને એક નવ તો 29 પ્લસ 9 માર્ક એટલે મિત્રો તમને 38 પાસ પ્લસ તમે વ્યાકરણના કદાચ 16માંથી 5 લઈ આવી શકો 43 તો દોસ્તો 43 તમને સ્કૂલમાંથી ઇન્ટરનલના 15 જ ગણું છું ચલો ત્યારે 8 અને 5 મેં કહ્યું છે એટલું તમે ખાલી તૈયાર કરશો દોસ્ત જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવો પણ 100% પાસ થવાની ગેરંટી છે આટલું તૈયાર કરી લો તમારે આખા વર્ષની મહેનત જો ન થઈ હોય તો આ છેલ્લે છેલ્લે મહેનત કરીને તમારા પરિણામને 50+ તો 58 છે અને પેલું સ્ટ્રિકલી ચેક કર્યું છે જો એ સ્ટ્રિકલી ન થાય તો હજી કેટલું કામ નીકળી જાય તો ખાસ આટલું તૈયાર કરી લો અને તમારા પરિણામને જોરદાર બનાવો કોઈ પ્રશ્ન હોય તો જણાવજો નહીતર મળીએ છીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાય.